तो क्रिकेट विश्वकप में जीतो इंडिया ने फाइनल पर करो फतेह आ प्रकार नारा चौक्स आत्मविश्वास बुलंदी पर से भारत 240 रन कराया ऑल आउट थी गई अत्य अलग अलग जे क्रिकेटर्स से तेमने कहूँ देखाव करो तेनी बात चौक्स करी लीए क्या क्रिकेटर्स से क्या कितना रन फटकारिया सौथी पहला केएल राहुल जैसे 107 बॉल में 66 सर्वाधिक 66 रन फटकारिया एक चौगो फटकारियो तो स्ट्राइक रेट की बात करिए 61 स्ट्राइक रेट रहूँ से तो आ प्रकार परफॉर्मंस सौथी वधु एने फटकार्या कोहली नी अर्ध सदी नी वात करिए तो 63 बॉल में 54 रन फटकार्या हता अने 4 चौगा पण तेणे फटकार्या छे स्ट्राइक रेट हतो 85 अन्य क्रिकेटर नी वात करी लईए तो जे रीते अलग अलग क्रिकेटर्स में जे मोटा माथा गणाता हता ते क्यांक ने क्यांक निष्फळ निवड्या हता आक्रमक शरूआत चौक्स रही 31 बॉल में 47 रन रोहित शर्माए फटकार्या हता लगभग 10 ओवर में 3 विकेट पड़ा पछी चौक्स निराशाजनक माहौल चौक्स उभो थयो हतो परंतु 240 रन 41 रन नो टार्गेट सामी टीम में आपवामां आव्यो छे त्यारे हवे अलग अलग क्रिकेटर्स जे परफॉर्मन्स कर्युं छे तेनी वात चौक्स थई रही छे आपणे कही दईए के चौक्स 240 रन में क्रिकेट टीम ऑल आउट थई गई छे परंतु हजू आशा अपेक्षाओ अड़ीखम छे केम के हवे दारोमदार छे बॉलर्स पर शुभमन गिल की बात करिए तो 4 बॉल रमी शक्यो अने मात्र 7 रन फटकार्या हता स्ट्राइक रेट 57 સામે આવ્યો છે તો શુભમન ગિલનું પણ પરફોર્મન્સ જોઈએ તેવું રહ્યું નથી આ ક્રિકેટ મેચ દરમિયાન શ્રેયસ અય્યરની વાત કરીએ તો 3 બોલ રમી શક્યો અને માત્ર 4 રન ફટકાર્યા હતા તો જે આશા અપેક્ષાઓ હતી તે ક્યાંક ને ક્યાંક પૂરી થઈ શકી નથી 133નું સ્ટ્રાઇક રેટ સામે આવ્યું છે પરંતુ હવે ચોક્કસ જે ટાર્ગેટ આપવામાં આવ્યું છે 241 રનનું એ ટાર્ગેટને હવે ચેસ કરતાં રોકવો એ ઇન્ડિયન ટીમ માટે ચોક્કસ પડકારજનક હશે ચોક્કસ પરીક્ષાનો સમય આવી ગયો છે અને હવે બોલર્સની વાત કરીએ તો શાનદાર શમી 23 આખી આખા મેચ દરમિયાન 6-6 મેચમાં 23 વિકેટ ઝડપી આખા વર્લ્ડ કપની વાત છે કે જેવી રીતે અલગ અલગ 10-10 જે મેચ ઇન્ડિયન ટીમ જીતી ગઈ છે તેમાં બોલર્સની વાત કરી બુમરાહની ચોક્કસ વાત કરવી પડે કેમ કે 18 વિકેટ એણે લીધી 10-10 મેચમાં તે રમ્યો અને ટોટલ 18 વિકેટ તેના નામે રહી છે તો હવે બોલર્સ પર દારોમદાર ચોક્કસ છે કે આગામી જે પારી ઓસ્ટ્રેલિયન ટીમ રમવાની છે એમાં આપણા બોલર્સ એ વધુને વધુ સારું પરફોર્મન્સ કરે રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો 16 વિકેટ લીધી 10-10 મેચમાં તે રમ્યા અને 16 વિકેટ તેમણે લીધી હતી તો રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ પણ સારું રહ્યું છે તો હવે આ જે બોલર્સ છે તેના પર સૌની મીટ મંડાયેલી છે અને હવે આશા અપેક્ષાઓ બોલર્સ પર છે કે તે ઓસ્ટ્રેલિયાને જીત તરફ જતા રોકે કુલદીપ યાદવની વાત કરીએ તો 15 વિકેટ લીધી 10 મેચમાં તે રમી શક્યા અને ટોટલ 15 વિકેટ તેમણે નામ કરી હતી ઇકોનોમી 4.32ની છે બેસ્ટ 2/7 એટલે 7માંથી 2 ચોક્કસ એમને નામ કરી છે કુલદીપ યાદવનો પણ સ્ટ્રાઇક રેટ સારો છે ભારતીય બોલિંગના બાદશાહ ચોક્કસ કહી શકીએ તો મોહમ્મદ શમી છે જસપ્રીત બુમરાહ છે રવિન્દ્ર જાડેજા છે તેમણે ક્રમશઃ 23 18 અને 16 વિકેટો આ આખા વિશ્વકપની મેચો દરમિયાન મેળવી છે તો આ 3 પર દારોમદાર ચોક્કસ રહેશે આગામી પારી માટે સિરાજની વાત કરીએ તો 13 વિકેટ ઝડપી 10-10 મેચમાં તે રમ્યા ઇકોનોમી 5.61ની સામે આવી છે તો મોહમ્મદ સિરાજ ઉપર પણ ચોક્કસ દારોમદાર ચોક્કસ રહેશે કે હવે આ